ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ગણિત ધોરણ 4 એમાં પાઠ છે, પાઠ્યપુસ્તકમાં તે 4 આપણે સમજી ગયા અને 5મો પાઠ આપણે આમાં આજે કરવાનો છે. જો 5મા પાઠનું નામ છે દુનિયા જવાનો રસ્તો. તો અહીંયા ગપુની હવાઈ સફર છે એટલે તે પ્લેનમાં જાય છે, એના વિશે આપણે આમાં શીખીશું. ગપુ નાનકડો બહાદુર ઉંદર હતો. એક દિવસ તેણે જોયું કે બાળકો એક ગેસના ફુગા, મોટા બધા ફુગામાં રમી રહ્યા હતા અને ફુગો ઊંચે ઊંચે ઉડી રહ્યો હતો. જો અહીંયા ચિત્રમ છે ફુગો, એ ગપુ નામનો જે ઉંદર હતો એને જોયું કે આમ ફુગો છે એ આકાશમાં છતમાં પહેલાં અહીંયા જોવે છે, નીચેથી કે છતમાં ઉડે છે. તો એ ગપુ તો એકદમ આમ રોમાંચિત થઈ ગયું, વિચારવા લાગ્યો કે આ વૃત્તિ કેવી રીતે બનતું હશે. બીજા દિવસે જ્યારે બાળકો શાળાએ ગયા ત્યારે ગપુ ફુગાની દોરી વડે દોરી ઉપર ચડી ગયો અને પંખા તે પંખાના પાંખિયાને ઉપરથી જોઈ શકતો હતો. જો અહીંયા અમારે દેખાય છે ને ઉંદર છે ચિત્રમાં, એ દોરા આમ ચડી ગયો અને પછી કોઈ તે ઉપર છતમાં ફૂગો હતો એટલે પાંખિયા જોવે છે પંખાના પોતાને અહીંયા દેખાય છે. અરે આ પાંખિયા પર તો ઘણી બધી ધૂળ છે, નીચેથી તો કેટલા ચોખા દેખાય છે. પંખા ઉપર તો ધૂળ આપણે રહેવા દેવાય નહીં. ઉંદર પણ એમ કહે છે કે આના ઉપર તો કેટલી બધી ધૂળ છે, કે નીચેથી દેખાતી નહોતી પણ ઉપર ચડ્યો એટલે અહીંયા એને ધૂળ દેખાય. હવે નીચેથી દેખાતો પંખો દોરો, તમારે એવી ચિત્ર દોરવાનું છે અને નીચેથી આમ દેખાતો એવો પંખો દોરવાનું કીધું છે. ગપુએ નીચે જોયું તો તે પથારી ખુશી, એક ટેબલ પર પુસ્તકો તથા બીજા ટેબલ પર બોટલ, જગ અને ફળ વગેરે જોઈ શક્યો. આ વસ્તુના ચિત્રો અમે અહીંયા જો આપ્યા છે બધા ચિત્ર, એ પોતે ગપુ જોવે છે. ઉપરથી જોવે તો કેવું લાગે, આવું ચિત્ર લાગે એવું અહીંયા સમજાયું છે. મૂર્ખ ચીંકી ચીજ શોધી રહી હતી પરંતુ તે જગ પર મૂકેલો ચીજ જોઈ શકી નહીં. હવે ચીંકી હતી એ પોતે ગોતતી હતી ચીજ, તો ઉંદરને તો ચીજ બહુ ભાવે એટલે ઉંદરને ચીંકીને મળ્યું નહીં, કારણ કે ઉંદર ખાઈ ગયો હતો. એટલે હવે પછી શું તમે વિચારી શકશો કે શા માટે ગપુ જગ પર પડેલા ચીજ જઈ શકે છે પણ ચીંકી શા માટે જઈ શકતી નથી? કારણ કે ઉંદર પોતે ઉપર હતો એટલે એને જગમાં ચીંકું ચીજ દેખાતું હતું અને ચીંકી હતી નીચે છે એટલે એને દેખાણું નહીં બરાબર. ત્યારે જોરથી પવન આવ્યો અને ફુગો રૂમની બહાર નીકળી ગયો. જો અહીં રૂમમાં હતો એ માથે ઉંદર બેઠો હતો, હવે પવન આવ્યો તો ફુગો તો બહાર નીકળી ગયો એટલે ફુગો ઊંચે ઊંચે ઉડ્યો અને ગપુ ફુગા સાથે આકાશમાં ઉડ્યો. પછી એને નીચે જોયું તો પોતાનું ઘર જોઈ શકતો હતો. કાંઈ દેખાતું નથી એને ઓલી સુરે.